બીજી તરફ વધુ એક અગત્યના સમાચાર સામે આવ્યા. આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે. યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી છે. હોસ્ટેલમાં રહેતા 40થી વધુ વિદ્યાર્થીઓને તાવની ફરિયાદ હતી, ત્યારે હવે જાણકારી મળી રહી છે કે આ મામલે 34 વિદ્યાર્થીઓનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે. 34માંથી 32 વિદ્યાર્થીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એવી જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે. અચાનક એક સાથે કોરોનાના વધુ કેસ આવતા હવે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. કયો વેરિયન્ટ છે એ બાબતની હવે તપાસ થશે. નવો વેરિયન્ટ છે કે કેમ તે બાબતે હવે આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. 34 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. 33 વિદ્યાર્થીને હોસ્ટેલમાં 7 દિવસ માટે આઇસોલેટ કરાયા હોવાની પણ વિગતો અત્યારે મળી રહી છે. તમિલનાડુના એક વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કુલ 32 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્ટેલના 112 વિદ્યાર્થીઓની તપાસ કરાઈ, જેમાંથી 34નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપણે કહી દઈએ કે હોસ્ટેલમાં લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. અચાનક એક સાથે કોરોનાના હવે વધુ કેસ સામે આવ્યા, જેના કારણે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે.